અને વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં જ હશો, બરાબર ને? અને ઘરે રહીને ઓનલાઈન ક્લાસમાં ભણવાની મજા પણ આવતી હશે, બરાબર ને? કંઈક નવું શીખવા મળી રહ્યું છે આપણને. હવે આપણે આપણા અભ્યાસ તરફ આગળ વધીએ તો આગળના વિડીયોમાં આપણે રૂપાંતર વિશે શીખ્યા હતા કે ગ્રામનું કિલોગ્રામમાં, કિલોગ્રામનું ગ્રામમાં, ગ્રામ હોય તો કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર, પછી ગ્રામ આપ્યું હોય તો એનું કિલોગ્રામ અને ગ્રામમાં રૂપાંતર, એના વિશે આગળના વિડીયોમાં આપણે શીખી ગયા. હવે આજે આપણે ગ્રામ અને કિલોગ્રામના સરવાળા અને બાદબાકીના દાખલાઓ શીખીશું. આમ તો વિદ્યાર્થી મિત્રો, તમને સરવાળા અને બાદબાકીના દાખલાઓ આવડે જ છે, પણ આજે આપણે કિલોગ્રામ અને ગ્રામના સરવાળા અને બાદબાકીના દાખલાઓ શીખીશું. ચાલો તો જોઈએ. સરવાળા કરો. પહેલું, 137 કિલોગ્રામ 368 ગ્રામ અને 43 કિલોગ્રામ 284 ગ્રામ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કિલોગ્રામ અને ગ્રામ બંને આપ્યા છે, એટલે સૌથી પહેલા આપણે આ રીતે કિલોગ્રામ અને ગ્રામનું બોક્સ બનાવી દઈશું, બરાબર? પછી કેટલા લખ્યા છે, 137 ગ્રામ કિલોગ્રામ અને 368 ગ્રામ. પ્લસ સરવાળો કરો એટલે પ્લસ નું ચિહ્ન, 43 કિલોગ્રામ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ ઘણી વખત આ વિશે ચર્ચા કરી છે કે આપણે કોઈ પણ સંખ્યા પહેલી લખાઈ ગયા પછી બીજી સંખ્યા જ્યારે લખીએ છીએ ત્યારે એની શરૂઆત આપણે પાછળના અંકથી જ કરવી જોઈએ. અહીંયા કેટલા છે, 3, તો આ 3 જે છે તે એક્ઝેક્ટ 7 ની નીચે જ આવવા જોઈએ, અને 4 એ બરાબર 3 ની નીચે આવવા જોઈએ, અને અહીંયા 1 ની નીચે કશું નથી તો આપણે 0 લખી શકીએ છીએ. જો આપણે વ્યવસ્થિત 1 ની નીચે 1 સંખ્યા લખીશું તો જ આપણો સરવાળો બરાબર થશે, નહીં તો હું આમ લખી દઉં 43 અને અહીંયા કશું નથી તો બરાબર અહીંયા મેં 0 મૂકી દીધો, તો આખી આપણી ગણતરી શું થશે, ખોટી પડશે, બરાબર? આપણને 43 કિલોગ્રામ કીધા છે તો આપણે પાછળથી જ લખવાની શરૂઆત કરીશું. અને 284 ગ્રામ, હવે અહીંયા પણ 3 અંક છે, અહીંયા પણ 3 અંક છે, એટલે એમાં પાછળથી લખવાની જરૂર નથી, આપણે બેઠા આ રીતે 284 ગ્રામ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે શું કરીશું, સરવાળો કરીશું. 8 ને 4 કેટલા થશે, 12. 12 નો બગડો, વધી પડી 1. 8 ને 6 14. 14 ને 1 15. 15 નો 5, વધી પડી 1. 3 ને 2 5. 5 ને 1 6. 7 ને 3 10. 10 નો 0, વધી પડી 1. 3 ને 4 7. 7 ને 1 8 અને 1. હવે ઘણી વાર આપણે શું કરીએ છીએ, સરવાળાના બાદબાકીના દાખલા કરીએ છીએ ત્યારે ઉપરનો જે આપણે દસકો લીધો હોય છે કે આપણે જે વધી મૂકી હોય છે ત્યારે કેટલીક વાર આપણે એને ગણતરીમાં લેવાનું ભૂલી જઈએ છીએ, પણ આ દાખલા આપણે થોડાક ધ્યાન આપીને કરવાના કે આપણે વધી કે દસકો જે આપણે લીધો છે તે ગણતરીમાં લેવાનો રહી જાય નહીં, બરાબર? કારણ કે નાની અંકથી આપણી ભૂલ પણ આપણું કેટલા બધા માર્ક્સ કાપી શકે છે. આગળ, 75 ગ્રામ અને 87 ગ્રામ, બરાબર? અહીંયા ઘણી ફક્ત ગ્રામ જ આપ્યા છે, એટલે આપણે શું કરીએ છીએ, કોષ્ટક બનાવતા નથી. 75 ગ્રામ, આ પણ બે સંખ્યા છે અને આ પણ બે સંખ્યા છે, એટલે પાછળથી લખવાની જરૂર નથી. 75 ગ્રામ, 87 ગ્રામ અને સરવાળાનું ચિહ્ન. હવે 5 ને 7 કેટલા થઈ જશે, 12. 12 નો બગડો, વધી પડી 1. હવે 8 ને 7 કેટલા થશે, 15, બરાબર? 15 ને 1 16. 162 ગ્રામ. હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત આપણને આ રીતે સૂચના આપવામાં આવી છે કે 227 કિલોગ્રામ 338 ગ્રામ લોખંડમાં 143 કિલોગ્રામ 284 ગ્રામ લોખંડ ઉમેરો. શું કીધું છે, ઉમેરો. ઉમેરો એટલે આપણે જે આપ્યા છે આટલું,
227 કિલોગ્રામ 338 ગ્રામમાં આપણે શું કરવાનું છે, એને ઉમેરવાનું છે. ઉમેરવાનું છે એટલે કે આપણે શું કરવાનો છે, સરવાળો કરવાનો છે. આપણને શું કીધું છે, ઉમેરો. ઉમેરો એટલે કે સરવાળો કરવો, બરાબર. તો અહીંયા આપણને કિલોગ્રામ અને ગ્રામ બંને આપ્યા છે, તો અહીંયા આપણે લખીશું કિલોગ્રામ ગ્રામ, બરાબર. અને શું છે, લોખંડ. તો સૌથી પહેલા લખીએ 227 કિલોગ્રામ અને 338 ગ્રામ પ્લસ 143 કિલોગ્રામ 284 ગ્રામ શું છે, લોખંડ. શું છે, લોખંડ, બરાબર. હવે આપણે શું કરીશું, સરવાળો. 8 ને 4 12, 12 નો બગરો, વધી પડી 1. 8 ને 3 કેટલા થશે, 11. 11 ને 1 12, 12 નો બગરો, વધી પડી 1. 3 ને 2 5, 5 ને 1 6, 7 ને 3 10, 10 નો 0, વધી પડી 1. 4 ને 2 6, 6 ને 1 7, 2 ને 1 3. તો કેટલા થઈ ગયા, 370 કિલોગ્રામ અને 622 ગ્રામ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બાદબાકીના દાખલાઓ જોઈશું. પહેલું આપ્યું છે 304 ગ્રામ માંથી 139 ગ્રામ માંથી એટલે શું કરવાનું, આપણે બાદ કરવાનું, બરાબર. જે 304 ગ્રામ આપ્યા છે એમાંથી આપણે 139 ગ્રામ ને બાદ કરવાના છે. તો 304 ગ્રામ માઇનસ કેટલા આવશે, 139 ગ્રામ. હવે 4 માંથી 9 જશે, 4 માંથી 9 જાય નહીં જાય, એટલે આપણે શું કરવું પડશે, દસકો લેવો પડશે. બાજુવાળા પાસે પણ કશું નથી, બાજુવાળા પાસે કઈ નથી, અને એની બાજુવાળા પાસે 3 જ રૂપિયા છે. તો 3 રૂપિયામાંથી આપણે 1 રૂપિયો લઈ લઈએ, એટલે એની પાસે કેટલા રહી જશે, 2 રહી જશે. અને બાજુવાળા પાસે કશું નથી, તો આપણે બાજુવાળાને પણ થોડું આપવું પડે, બરાબર. એટલે અહીંયા 0 છે, એટલે અહીંયા ઉપર કેટલા આવશે, 9 આવશે. ચાલો હવે 10 ને 4 કેટલા થઈ ગયા, 10 ને 4 14. હવે 14 માંથી 9 બાદ કરો, તો 9 માં આપણે 14 માંથી 9 બાદ થશે તો કેટલા આવશે, 5 આવશે. કેટલા આવશે, 5 આવશે. 9 માંથી 3 બાદ કરીએ તો 6 વધશે, અને 2 માંથી 1 બાદ કરીશું તો 1 વધશે. એટલે આપણો જવાબ કેટલો આવશે, 165 ગ્રામ. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. 120 કિલોગ્રામ 500 ગ્રામ ગોળમાંથી 79 કિલોગ્રામ 250 ગ્રામ ગોળ. અહીંયા પણ શું લખ્યું છે, માંથી. એટલે આપણને જે 120 કિલોગ્રામ 500 ગ્રામ આપ્યા છે એમાંથી આપણે 79 કિલોગ્રામ 250 ગ્રામ ને બાદ કરવાના છે. તો અહીંયા 2 સંખ્યા આપણને આપી છે, એટલે આપણે શું કરવું પડશે, કિલોગ્રામ અને ગ્રામ, બરાબર. અહીંયા દસકો લેવા માટે આપણે જગ્યા છોડી દઈશું. 120 કિલોગ્રામ 500 ગ્રામ 79 ગ્રામ કિલોગ્રામ 250 ગ્રામ અને બાદ બાકીનું ચિહ્ન. ચાલો આપણે બાદ બાકી કરીએ. 0 માંથી 0 જશે તો 0, 0 માંથી 5 જશે નહીં જશે. આપણે શું કરવું પડશે, દસકો લેવો પડશે, એટલે બાજુવાળા પાસે ગતિ જશે. હવે 10 માંથી 5 આપણે બાદ કરી શકીએ છીએ, તો કે હા 10 માંથી 5 બાદ કરીશું તો કેટલા બચશે, 5 બચશે. અને 4 માંથી આપણે 2 બાદ કરીશું. હવે અહીંયા ગાડીથી આપણે દસકો લીધો છે, વાની પાસેથી આપણે ઉધાર લીધું છે, એટલે એની પાસે ઘટી ગયું છે, બરાબર. તો એની પાસે 4 જ છે, તો આપણે 4 માંથી 2 ને બાદ કરવાના છે, 5 માંથી 2 ને બાદ કરવાના નથી.
ઘણી વાર કેટલાક વિદ્યાર્થીઓ શું કરે છે, અહીંયા દસકો લીધા પછી પણ એઝ ઇટ ઇઝ અહીંયા જે સંખ્યા આપે છે એમાંથી જ નીચેની સંખ્યાને બાદ કરે છે. પણ એવું નથી કરવાનું, જે આપણે દસકો લીધો છે અને આપણે ઘટીને જે આપણને સંખ્યા મળી છે એમાંથી જ આપણે બાદબાકી કરવાની છે. હવે અહીંયા 5 માંથી ઘટીને કેટલા આવ્યા છે, 4. તો આપણે 4 માંથી 2 ને બાદ કરીશું, 5 માંથી 2 ને બાદ કરીશું નહીં. 4 માંથી આપણે 2 ને બાદ કરીએ તો કેટલા બચશે, 2 બચશે. એવી જ રીતે અહીંયા જો 0 માંથી 9 બાદ થશે નહીં થશે, આપણે શું લેવું પડશે, દસકો લેવો પડશે. દસકો લઈશું એટલે બાજુવાળા પાસે ઘટી જશે, બરાબર. હવે 10 માંથી 9 જશે તો 1 બચશે. હવે અહીંયા જો 1 માંથી 7 બાદ કરવાના છે, હવે 1 માંથી 7 બાદ થશે નહીં થશે એટલે ફરીથી આપણે દસકો લેવો પડે. એટલે અહીંયા હું ફરીથી દસકો લઈશ એટલે બાજુવાળા પાસે શું થશે, ઘટી જશે. હવે અહીંયા ગાડી 10 ને 1 કેટલા થઈ ગયા, 11 થઈ ગયા. હવે 11 માંથી આપણે 7 બાદ કરીશું તો કેટલા બચશે, તો કે 11 માંથી આપણે 7 બાદ કરીશું તો 4 બચશે. કેટલા બચશે, 4 બચશે. અને અહીંયા ગાડી 0 એટલે આપણો જવાબ આવી જશે 41 કિલોગ્રામ 250 ગ્રામ. હવે બીજો એક બાદબાકીનો દાખલો જોઈશું. 243 કિલોગ્રામ 750 ગ્રામ માંથી 157 કિલોગ્રામ 200 ગ્રામ માંથી એટલે આપણે શું કરવાનું છે, બાદબાકી કરવાની છે. અહીંયા ગાડી કિલોગ્રામ અને ગ્રામ આપણને બંને આપ્યા છે, બરાબર. કિલોગ્રામ ગ્રામ દસકો લેવા માટે જગ્યા છોડી દઈશું. 243 કિલોગ્રામ અને 750 ગ્રામ. એવી જ રીતે માઇનસ 157 કિલોગ્રામ અને 200 ગ્રામ. અને આપણે શું કરીશું, બાદબાકી કરીશું. 0 માંથી 0 જશે તો 0, 5 માંથી 0 બાદ કરીએ એટલે 5, 7 માંથી 2 બાદ કરીશું એટલે પણ 5. હવે 3 માંથી 7 બાદ થશે નહીં થશે એટલે આપણે શું કરવું પડશે, દસકો લેવો પડશે. બાજુવાળા પાસે એક સંખ્યા ઘટી જશે. હવે અહીંયા 10 અને 3 કેટલા થઈ ગયા, 13 થઈ ગયા. કેટલા થઈ ગયા, 13 થઈ ગયા. હવે 13 માંથી આપણે 7 બાદ કરીશું તો કેટલા બચશે, આપણે 13 માંથી 7 બાદ કરો જોઈએ કેટલા બચે છે. તો 13 માંથી 7 બાદ કરીએ તો કેટલા બચશે, 6 બચશે. હવે 3 માંથી 5 બાદ કરો. હવે 3 માંથી 5 બાદ થશે નહીં થશે એટલે આપણે ફરી દસકો લેવો પડશે, એટલે બાજુવાળા પાસે ફરીથી ઘટી જશે. હવે અહીંયા કેટલા થઈ ગયા, 10 ને 3 13. હવે 13 માંથી 5 બાદ કરો તો 13 માંથી 5 બાદ કરશું તો કેટલા બચશે, ગણતરી કરો જોઈએ તમે. 13 માંથી 5 બાદ કરો જોઈએ તો કેટલા બચશે, તો કે 8 બચશે. કેટલા બચશે, 8 બચશે. અને 1 માંથી 1 બાદ કરીશું તો 0 એટલે આપણો જવાબ શું આવી ગયો, 86 કિલોગ્રામ 550 ગ્રામ. મિત્રો આશા છે કે આજના સરવાળા બાદબાકીના દાખલામાં તમને સમજ પડી જ ગઈ હશે. નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.